મિત્રો આજ આપણે વેવરિયા બેચિયાના વિશે મિત્રો માહિતી આપવું તો જો મિત્રો જે મિત્રો આ પ્રાકૃતિક ઓર્ગેનિક કે ગાય આધારિત ખેતી કરવાની શરૂઆત જે મિત્રો કરતા હોય છે તો એવા મિત્રોએ આવા આપણે જૈવિક કીટ નિયંત્રણ વાપરી શકે છે શરૂઆતના તબક્કામાં તો જો મિત્રો આ લીલીય લશ્કરીય ય ધૈ વેધક તેમજ સુષ્યા આ તો જેવી કે મોલોમસી થ્રીપ્સ ભેદમાખી તતળિયા પીંડાવાળી જીવાતમી લીબ પાન થેરી વગેરે કીટકોનું આ નિયંત્રણ કરે છે મિત્રો તો આપણે મિત્રો મેં તમને દરેક વિડીયોમાં આવા જૈવિક ફૂગનાક્ષકો આવે છે એ વિશે મિત્રો મેં તમને માહિતી આપેલી છે તો મિત્રો એ એક શું જોવાનું છે એ તમને મેં વાત કરી છે તો મિત્રો આપણે ધ્યાન શું રાખવાની છે ખરીદતી વખતે આ એક સી એફયુ કાઉન્ટ છે એક ગ્રામમાં કેટલા બેક્ટેરિયાની સંખ્યા રહેલી છે એ આ દર્શાવતો હોય છે એક તો એ જોઈ લેવાનું અને બીજા નંબરમાં ખરીદતી વખતે એક આ વસ્તુ જોવાની કે કઈ તારીખનો છે અને કઈ તારીખે એક્સપાયરી થાય છે એ એક ખાસ મિત્રો જોવાનું આ પેકિંગ મિત્રો મેં ગઈ સાલ હું ત્રણ ચાર વર્ષથી મિત્રો ઉપયોગ કરું છું આ વર્ષે મેં ઉપયોગ કરેલો નથી પણ છતાં આનું રિઝલ્ટ બહુ સારું છે મેં શરૂઆતમાં ચાર વર્ષ સુધી આનો ઉપયોગ કરેલા છે જે પચાસ ટકા કેમિકલ અને પચાસ ટકા દવાનો ઉપયોગ કરેલો હશે એની સાથે આ રીતે એનો ઉપયોગ કરી પણ શકાય છે તો તમે પણ બહુ અત્યારે જે શરૂઆત આપણે ઓર્ગોનિક ખેતીની કરતા હો તો તમે આનો ઉપયોગ કરી શકો છો તો ધીમી ગતિએથી આ ખેતી તરફ આવવા માટે મિત્રો તમે આનો ઉપયોગ કરજો તો ખરીદતી વખતે મિત્રો ખાસ બનાવ્યા તારીખ અને એક્સપાયરી ડેટ ક્યાં સુધીની છે એ ખાસ જોઈ લેવાનું છે એ મહત્ત્વનું છે લેવાનું થતું નથી જો મિત્રો આ અત્યારે જુલાઈ બે હજાર વીસ છે તો આ હવે એક્સપાયરી થઈ ગયેલું છે વધીને વર્ષ દિવસ સુધી હાલતા હોય છે પછી કામ આપતા નથી જો અહીંયા જો મિત્રો અહીંયા લખ્યું છે યુઝ બી ફોર વન યર એ વ્યવસ્થિત તાપમાનમાં હોય તો આ કામ કરતો હોય છે તો આ રીતે કોઈ પણ સારી કંપનીના બેવરિયા દેશિયાના લઈ તમારે શું કરવાનું છે બેવરિયા બેસિયાનું અંદરનો આ પાવડર છે અત્યારે મારી પાસે તો મિત્રો આ જૂનો થઈ ગયેલો છે પણ એ જૂનામાં કોઈ હવે રિઝલ્ટ મળે નહીં આ મારું ગઈ સાઇલનું છે આ વર્ષે મેં ઉપયોગ કર્યો નથી તો બેવરિયા બેસિયાના સારું કંપનીનું અને ઓરિજિનલ લઈને મિત્રો આપણે આવા બેરલ છે પ્લાસ્ટિકના હોય એમાં પાણી ભરી દેવાનું અને આ આપણે એક કિલોમાં દસ પંપ થતા હોય છે આ દસ પંપ પ્રમાણે મિત્રો આપણે પાણીનો ઉપયોગ કરવાનો અને એ ગણતરી કરીને આપણે એ બેરલમાં પાણી ભરી દેવાનું અને એમાંથી ચોવીસ કલાકે અને એમાં આવો દેશી ગોળ નાખી દેવાનો કાળો શક્ય હોય તો કાળો લેવાનો આવો દેશી ગોળ મળી જાય તો આવો બેસ્ટ છે આપણા દરેક આપણે ઓર્ગેનિક ખેતીમાં તો વધારે કરતા ઉત્તમ હવે એમાં તમે પાંચસો ગ્રામથી એક કિલો બે પેકેટ નાખો તો એ એક કિલો નાખી દેવો અને એક પેકેટના દસ પંપ કરવાના છે અને આ ચોવીસ કલાકમાં તૈયાર થઈ જાય પછી તમે મિત્રો કેમિકલની દવા સાથે પણ આ સાંટી કહો છો જીવાત નિયંત્રણ કરવામાં અને નકરું પણ મિત્રો સાંટી છો પંપમાં અને આ મેં આગળ આપણે દર્શાવ્યું એ પ્રમાણે બધી લગભગ જીવાતોને આ નિયંત્રણ કરે છે જો મિત્રો આ ફોટા એ પહેલાં છે અંદર આ એક જૈવિક ફૂગ છે આ જીવાતમાંથી ફૂગ ઉગતી હોય છે અને નિયંત્રણ થતું હોય છે એટલે આવી જીવાતને આ કંટ્રોલ કરે છે એટલે આ આનો છંટકાવ મિત્રો આપણે હવામાન ઠંડુ હોય ત્યારે જ મિત્રો કરવાનું ભેજવાળું વાતાવરણ જોઈએ અને ત્રીસ ડિગ્રી કરતાં નીચે તાપમાન હોવું જરૂરી છે તો ત્યારે જ મિત્રો આનો ઉપયોગ કરજો એટલે આનું રિઝલ્ટ દરેક પાકમાં સારી રીતે હશે મિત્રો અને જ્વાર બાજરી મકાઈ એવામાં તો મિત્રો બેસ્ટ રિઝલ્ટ આવે છે એમાં કૂપડામાં યુવળ હોય તો પણ મિત્રો એનો નાશ થઈ જાય છે અને આની અસર ધીમી ગતિએ મિત્રો થતી હોય છે તો તમે મિત્રો અવશ્ય સાંજો જો મિત્રો અમારી મગફળી છે મેં અત્યારે ઝૂમ કરીને બતાવ્યું છે મારા આવેલામાં ઓર્ગેનિક ખેતી કરું છું દવાના છટકાવ નથી તો અત્યારે બગલામાં આવી કેલા છે જો તો મિત્રો અત્યારે આપણે મોલો છે મોલો મચ્છી મગફળીમાં છે આવી ગયેલા છે તો પણ આ બે વરિયાનો છટકાવ કરી શકો છો અને જો મિત્રો આ વર્ષે આ પ્રશ્ન વધારે બધા મિત્રોને છે આ સૂક્ષ્મ તત્વોની ઉણેપ દર્શાવે છે મિત્રો તો આમાં ના દવાના છટકાવ કરો તો આ કંટ્રોલ થઈ શકે છે ઉણેપ છે સૂક્ષ્મ તત્વોની અને આ આપણા મિત્રો આ બેવરિયા રહ્યું એ મિત્રો ઉપર છંટકાવ માટેનું છે જમીનમાં આપણને આ વસ્તુ નથી અને સાંટવું ઉપર જ સાંટવાનું છે સોળ માથે અને આપણે જે બીજા ટાઈકોડરમાં છે સોડોમોનાસ છે મેટારિઝિયમ છે આવા બધા એ જે જૈવિક જ વસ્તુ છે એ બધી મિત્રો આપણે જમીનમાં આપવાની હોય છે અને એને એનો ઉપર માથે છંટકાવ કરવાનો નથી એ મિત્રો ખાસ સમજ્યો અને કોઈ પણ ફૂગ બે વસ્તુઓને હારે કરીને મિત્રો ઉપયોગ ન કરતા અલગ અલગ જ કરજો અને આની સાથે મિત્રો જે આ બેવરિયા છે કે કોઈ પણ વસ્તુ હોય કોઈ હારે અન્ય આપણું જે ઘરે દવા બનાવી હોય દાખલા તરીકે ખાટી છે ગૌમૂત્ર છે કે આંકડો એને પણ આની સાથે નાખવો નહીં કારણ કે આની એ દ્રાવણ સાથે મિત્રો નાખવી તો આ પણ એક જાતની ફૂગ છે અને એ આપણા દ્રાવણો પણ એક ફૂગનાશકો છે એટલે હારે મિત્રો ભેગું કરીને છંટકાવ ન કરવો આનો નકરો જ છંટકાવ મિત્રો કરજો સાથે આપણે મેં તમને કીધું એમ ગોળનો ઉપયોગ કરવાનો છે એટલે બેક્ટેરિયાની સંખ્યા એકદમ વધી જતી હોય છે તો મિત્રો તમે આ બેરિયા બેસીયનો ઉપયોગ અવશ્ય કરશો અને સારું રિ રિઝલ્ટ મળશે બસ આ આટલું જો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા અવનવા વિડીયો મિત્રો મારી ચેનલમાં ઘણા બધા છે તો તમે મિત્રો એ પણ તમે જોઈ શકો છો બસ આજ આટલું જ આભાર